पहलू कार्य वचाई गयु हम मुख्य कार्य नो व्यापारी बैंक नो तो हम बीजु कार्य जुए छे बीजा कार्य में ध्यान आपजो विद्यार्थी मित्र अपने हमने कीधु धिराण आप कार्य आप बीजु कार्य है धिराण बैंक क्या क्या स्वरूप आपे बैंके पैसा तो अपनी पास मुख्यत्व त्रण रीते आम चार रीते बैंक स्वीकारे धिराण हम धिराण कई रीते आपे तो एनी अंदर जुए विद्यार्थी मित्र तो पहला तो धिराण कोने आपे तो अर्थतंत्र में रोकाणकारों व्यक्तिओ खेडूतो के अन्य लोग जेने नाणानी जरूर होय याद रखो बैंक धिराण कोने कोने आपे छे तो रोकाणकारो व्यक्तिओ खेडूतो के अन्य लोग जेने नाणानी जरूर होय એવા લોકો બેંક પાસેથી ધિરાણ લે છે અને બેંક એવા લોકોને ધિરાણ આપે છે આવું ધિરાણ બેંક ત્રણ સ્વરૂપે આપે છે બેંક ધિરાણ આ લોકોને આપે છે પણ કેટલા સ્વરૂપે આપે છે ત્રણ સ્વરૂપે આ ત્રણ સ્વરૂપ કયા કયા છે તો એના માટે યાદ રાખજો વિદ્યાર્થી મિત્ર એક ટૂંકા ગાળાનું ધિરાણ ટૂંકા ગાળાનું ધિરાણ એક વર્ષ સુધીનું હોય એટલે કે એક વર્ષ થી ઓછા સમય માટે જેને ધિરાણ જોતું હોય તે ટૂંકા ગાળાનું ધિરાણ કહેવાય બીજું કીધું છે મધ્યમ ગાળાનું ધિરાણ મધ્યમ ગાળાનું ધિરાણ તો એક થી લઈને પાંચ વર્ષ સુધીનું હોય યાદ રાખજો વિદ્યાર્થી મિત્ર મધ્યમ ગાળાનું ધિરાણ કેટલું હોય તો એક વર્ષથી લઈને પાંચ વર્ષ સુધીનું જ્યારે ત્રીજું છે લાંબા ગાળાનું ધિરાણ એ હોય છે પાંચ વર્ષથી લઈને પંદર વર્ષ સુધી યાદ રાખજો વિદ્યાર્થી મિત્ર ટોટલ બેંક ધિરાણ ત્રણ સ્વરૂપે આવે છે ટૂંકા ગાળાનું ધિરાણ મધ્યમ ગાળાનું ધિરાણ લાંબા ગાળાનું ધિરાણ એમાં ટૂંકો ગાળો કેવો હોય છે તો એક વર્ષ સુધીનો મધ્યમ ગાળો એક થી લઈને પાંચ વર્ષ સુધીનો અને લાંબા ગાળાનું ધિરાણ તો પાંચ વર્ષથી લઈને પંદર વર્ષ સુધી આમાં એક એમસીક્યુ પૂછી શકે ને આપણે ચોપડીમાં સ્વાધ્યાયની અંદર આપેલું જ છે એક એમસીક્યુ આમાંથી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો હવે બેંક આ ચાર લોકોને આપણે જે કીધું ધિરાણ આપે છે આવા સ્વરૂપે આપે છે પણ કયા હેતુ માટે આપે છે ધારો કે રોકાણકારને ધિરાણની જરૂર છે બેંક પાસે આવ્યો અને કીધું મારે ધિરાણ જોઈએ છે પણ રોકાણકારને શું ધિરાણ બેંક એમને આપી જ નહીં બેંક પૂછશે ને શું કામ જોઈએ છે તો એના હેતુ એટલે ધ્યાન આપજો ખાસ કે આવું ધિરાણ ખાનગી હેતુ માટે હોય ખેતી માટે હોય અને નહીં તો પછી ધંધાકીય હેતુ માટેનું હોઈ શકે યાદ રાખજો ધિરાણ ખાનગી હેતુ માટેનું હોય ખેતી માટે હોય કે ધંધાકીય હેતુ માટેનું હોઈ શકે ધિરાણ કોને આપે છે તો રોકાણકારો વ્યક્તિઓ ખેડૂતો અને અન્ય લોકોને જેને નાણાંની જરૂર હોય એવા લોકો ત્રણ સ્વરૂપે આપે છે આ વિદ્યાર્થી મિત્ર બીજો મુદ્દો આપણો અહીંયા પૂરો થયો કે ધિરાણ આપવાનું કાર્ય તો બેંક આ લોકોને ધિરાણ આપે છે આવા સ્વરૂપે આપે છે અને આ હેતુ માટે આપે છે ચલો બીજો મુદ્દો જોયા પછી આજે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ છે ત્રીજો મુદ્દો ત્રીજો મુદ્દો છે ચુકવણી અને ઉપાડની સગવડ પૂરી પાડવાનું કાર્ય કે આપણા પૈસા આપણે ધારો કે કોકને ચૂકવવાના છે તો બેંક આપણા પૈસા આપણા વતી એને ચૂકવી આપે છે અને નહીં તો પછી આપણા જ પૈસા એ આપણને ઉપાડ કરીને આપે છે મૂળ ચુકવણી અને ઉપાડની સગવડ પૂરી પાડવાનું કાર્ય એટલે બેંકનું મુખ્ય આ ત્રીજું કાર્ય કે આપણા પૈસા કોઈને ચૂકવવાના છે તો ચૂકવી પણ આપે છે અને આપણે જરૂર હોય તો પછી ઉપાડ કરીને પણ આપે છે એટલે ધ્યાન આપજો એની અંદર આપણને કીધું છે કે બેંક ગ્રાહકોને વિવિધ સ્વરૂપે નાણાંની ચૂકવણી કે ઉપાડની સગવડ પૂરી પાડે છે જેમાં ચેક કે ધારો કે આપણે કોઈ બીજા વ્યક્તિને પૈસા દેવાના છે તો આપણે એ વ્યક્તિના નામનો ચેક લખી આપો તો આપણા ખાતામાંથી પૈસા એના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે તો આ કાર્ય જે છે એ વેપારી બેંક કરે છે આપણે તો ખાલી ચેક જ લખ્યું છે હા આપણા ખાતામાંથી પૈસા એના ખાતામાં ટ્રાન્સફર કરવાનું કામ બેંક કરે છે પછી ડ્રાફ્ટ ડ્રાફ્ટને આપણે કહીએ છીએ બરાબર ડિમાન્ડ ડ્રાફ્ટ હવે ધારો કે આપણે જેને પૈસા ચૂકવવાનો છે એ આપણા જ શહેરમાં રહે છે અને આપણે પૈસા ચૂકવવા છે તો ચેક
अनिवार्य संजोगों ए व्यक्ति कोई बीजा शहर में रहे छे, बीजा कोई राज्य में रहे छे, तो एने जो पैसा आपणे चूकवा होय तो डिमांड ड्राफ्ट थी चूकवा पड़े। चेक अने डिमांड ड्राफ्ट बंने एक ज जेवी वस्तु छे, पण चेक ए आपणे लखीए छे, ज्यारे डिमांड ड्राफ्ट ए बैंक लखे छे। याद रखजो खास विद्यार्थी मित्र, मूल आपणा ज पैसा बीजा ने चूकवणी तरीके तो चेक नी सहलत आपी, ड्राफ्ट नी सहलत आपी। હવે આવ્યું ડેબિટ કાર્ડ। ડેબિટ કાર્ડથી આપણે આપણા પૈસા ઉપાડી શકીએ છીએ, એટલે ઉપાડની સવલત તરીકે ડેબિટ કાર્ડ આપે। ક્રેડિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી આપણે કોઈ પણ વસ્તુઓ જરૂર છે તો એ જરૂરી વસ્તુઓ વિના પૈસે આપણને અત્યારે પ્રાપ્ત થાય છે, બરાબર। પણ તમે એ પૈસા ચૂકવવા માંગો છો ક્રેડિટ કાર્ડના, તો એ ક્રેડિટ કાર્ડની સવલત ચૂકવવાની તમારા પૈસાની તમે જો બેંક કરી આપે છે। ઉપાડ ચિઠ્ઠી, ઉપાડ ચિઠ્ઠી એટલે તમે તમારા ખાતામાંથી પૈસા ઉપાડવા માંગો છો, રોકડા, તો ઉપાડ ચિઠ્ઠી હોય છે। પે ઓર્ડર, એ પણ તમે કોઈને પે ઓર્ડર કરો છો તો તમારા ખાતામાંથી પૈસા ટ્રાન્સફર થઈ જાય છે। એટીએમ, ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા, બધી જ વસ્તુઓ બેંક તમને જો તમારા ખાતામાંથી પૈસા બીજાને ચૂકવવા છે તો એ ચૂકવવા માટેની સવલત આપે છે। એમાં અત્યારે સૌથી વધારે ઇન્ટરનેટ બેન્કિંગ વધારે ચાલે છે, જેમ કે તમે જો અત્યારે મોટા ભાગે પૈસા આપણે ઓનલાઈન ચૂકવતા હોઈએ છીએ, જેમ કે તો એમાં આપણે લઈએ છીએ, એમાં એક આવે છે પેટીએમ, પછી આવે છે ગૂગલ પે, આ સિવાય આવે છે ઘણી બધી આવી, તમે જો એપ્લિકેશન દ્વારા તમે તમારા ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારાથી મદદથી આ એપ્લિકેશનથી સામેવાળાના ખાતામાં પૈસા ચૂકવી શકો છો। આ ત્રીજો મુદ્દો કે જો આપણા જ પૈસા આપણે કોઈને ચૂકવવા છે અથવા આપણે જ આપણા પૈસા લેવા છે તો બેંક આવી સવલતો આપે છે, અને આ બધી સુવિધાઓ દ્વારા આપણે આપણા પૈસા કોઈને ચૂકવી પણ શકીએ છીએ અને આપણે આપણા પૈસા મેળવી પણ શકીએ છીએ। આગળ વિદ્યાર્થી મિત્ર, ચોથો મુદ્દો છે, ચોથા મુદ્દાનું નામ છે સાક્ષરજન ની કામગીરી। સાક્ષરજન એટલે બેંક જે છે એ લોકોને પૈસા આપે છે, પણ એ લોકોને પૈસા આપીને એની પ્રક્રિયા કઈ રીતે ચાલે છે? તો બેંક જે છે એ આપણા પૈસા, ધારો કે બેંકને આપણે પૈસા આપ્યા, બેંક આપણા આ પૈસા જે છે એમાંથી અમુક ટકા જે આરબીઆઈના મધ્યસ્થ બેંકના રૂલ્સ મુજબ જે હશે રોકડ અનામતનું પ્રમાણ, એટલા પોતાની પાસે રાખશે અને બાકીના બધા પૈસાનું શું કરશે, જેને જરૂર હશે એને ધિરાણ ઉપર આપી દેશે। અને આવી કામગીરી વર્ષો સુધી ચાલશે, અને આપણા જે પૈસા છે એ પૈસાના અમુક વર્ષોમાં અમુક ગણા કરી નાખશે, કેટલાય ગણા કરી નાખશે, અને આ જેટલા ગણા વધારો કર્યો એને કહેવાય સર્જન કર્યું। પછી સર્જન કઈ રીતે કર્યું, તો ઉદાહરણ આપીને કે ધારો કે બેંકમાં આપણે જેટલા મૂક્યા, ધારો કે ઉદાહરણ તરીકે 10,000 બેંકમાં મૂક્યા છે, તો એ 2,000 બેંકને જરૂર હશે, એટલે તમે જો રોકડ અનામતનું પ્રમાણ જે આરબીઆઈએ નક્કી કર્યું હશે એટલા પોતાની પાસે રાખશે, બાકીના જે છે એ જેને જરૂર હશે એને દિનાંક લાવશે। આવી કામગીરી આપણા જે 10,000 છે એની અમનમ અમુક વર્ષો સુધી ચાલુ જ રહે, ચાલુ જ હશે, અને આ 10,000ના બેંક અમુક વર્ષમાં અમુક ગણા કરી નાખે છે, અને આ જે પ્રક્રિયા એને કરી એને કહેવાય સાક્ષરજન। એટલે પહેલી એની સાક્ષરજનની એક મચની વ્યાખ્યા, સાક્ષરજન એટલે તો વેપારી બેંકો લોકો પાસેથી મેળવેલી થાપણ, મેં કીધું ને આપણી પાસેથી થાપણ લીધી, તો આ મેળવેલી થાપણોમાં અનેક ગણો વધારો કરે છે। વેપારી બેંકો લોકો પાસેથી મેળવેલી થાપણોમાં અનેક ગણો વધારો કરે છે, જેને શું કહેવાય સાક્ષરજન। આગળ કીધું છે એમાં જ કે બેંકો કેટલું સાક્ષરજન કરી શકે છે તેનો આધાર કોના ઉપર છે, તો થાપણ ગુણકના મૂલ્ય પર રહેલો છે। આ યાદ રાખજો, બેંકો કેટલું સાક્ષરજન કરી શકે છે તેનો આધાર સેના ઉપર રહેલો છે, તો થાપણ ગુણકના મૂલ્ય ઉપર। અને થાપણ ગુણકના મૂલ્યનો આધાર સેના ઉપર છે, તો રોકડ અનામત પર। યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો, થાપણ ગુણકના મૂલ્યનો આધાર સેના ઉપર છે, રોકડ અનામત। રોકડ અનામત કોણ નક્કી કરે, મેં કીધું એમ આરબીઆઈ, અને એટલે જ કીધું છે રોકડ અનામત પ્રમાણ અને થાપણ ગુણકના મૂલ્ય આ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે। કઈ રીતે, ધારો કે આપણે બેંકમાં 10,000 મૂક્યા, 10,000 મૂક્યા અને આરબીઆઈ નક્કી કર્યું કે રોકડ અનામત 10% રાખો, તો રોકડ અનામત બેંક કેટલા ટકા રાખે, 10%, તો બેંક લોકોને ધિરાણ કેટલા ટકા આપી શકશે,
90 ટકા. હવે આરબીઆઈ 20 ટકા નમત રાખવાનું કીધું હોત તો તો સામે થાપણ ગુણક કેટલું થાત 80 ટકા. એટલે તમે જો રોકડ અનામત ટકા 10 ટકાથી લઈને 20 ટકાથી વધ્યું તો થાપણ ગુણક 90 ટકાથી 80 ટકાથી ઘટ્યું. એક વધે છે તો સામે બીજું ઘટે છે. તો બંને વચ્ચે સંબંધ કેવો થયો? વ્યસ્ત સંબંધ. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્ર, અમને વ્યસ્ત સંબંધ કઈ રીતે થયો એનું કીધું. અને આપણને ખબર વ્યસ્ત સંબંધ એટલે એક વધે અને સામે બીજું ઘટવું જોઈએ. રોકડ અનામત આરબીઆઈ નક્કી કરે ને એના કારણે થાપણ ગુણકના મૂલ્ય ઉપર અસર થાય. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ આ સમજવાનું છે કે જ્યારે શાક સર્જનની પ્રવૃત્તિ વધે, શાક સર્જન એટલે બેંક લોકોને ધિરાણ વધારે આપે છે તો સામે નાણાંનો પુરવઠો શું થાય? વધે, બજારમાં નાણાં નાણાં થાય. જ્યારે શાક સર્જનની પ્રવૃત્તિ ઘટે એટલે વેપારી બેંક લોકોને ધિરાણ ઓછું આપે છે તો બજારમાં નાણાંનો પુરવઠો શું થાય? ઘટે છે. શાક સર્જનની પ્રવૃત્તિ અને નાણાંનો પુરવઠો આ બંને વચ્ચે પાછો સીધો સંબંધ છે. શાક સર્જન વધે તો નાણાંનો પુરવઠો વધે, શાક સર્જન ઘટે તો નાણાંનો પુરવઠો ઘટે. હવે એક ઉદાહરણ લઈએ છીએ વિદ્યાર્થી મિત્ર, એ ઉદાહરણની અંદર આપણે ચાર પાર્ટસ પાડેલા છે. એમાં આપણે બેંક કીધી છે, બેંકના નામ આપ્યા નથી પણ આપણે કહી દીધું એ બી સી ડી. હવે આની અંદર તમે જો પહેલું આપણને કીધું છે થાપણ, કે બેંકમાં થાપણ આવી, એ જે પણ થાપણ આવી એને થાપણ કીધી. હવે બેંક એના પાછળ રોકડ અનામત જે છે એ 10 ટકા, આપણે 10 ટકા અંદાજે ધારેલા છે. અને ચોથું આપણને ઓપ્શન આપ્યું છે નવું ધિરાણ, કે બેંક સામે કેટલું ધિરાણ કરી શકશે. જો એમાં ઉદાહરણ તરીકે આપણે પહેલું બેંક લઈએ, બેંક તરીકે એ નામ આપેલું છે, એ બેંકની અંદર ધારો કે 10,000 રૂપિયા આવ્યા. 10,000 રૂપિયા આવ્યા અને 10,000 રૂપિયાના આરબીઆઈએ નક્કી કર્યું કે 10 ટકા અનામત રાખવાના. તો 10 ટકા અનામત, તો 10,000ના 10 ટકા એટલે 1,000 રૂપિયા બેંક શું રાખશે? પોતાની પાસે અનામત રાખશે. અને 9,000 રૂપિયા બેંક શું કરશે? જેને જરૂર હશે એને ધિરાણ કરશે. હવે આ 9,000 રૂપિયા અમુક સમય પછી પાછા બેંક પાસે આવશે. હવે આ 9,000 રૂપિયા બેંક અમુક સમય પછી જ્યારે પાછા બેંક પાસે આવશે, બેંક એના પાછા 10 ટકા એટલે 900 રૂપિયા પોતાની પાસે અનામત રાખશે. અને 900 રૂપિયા એટલે કે 9,000માંથી 900 ગયા એટલે 8,100 એટલે 8,100 રૂપિયાનું શું કરશે? પાછું ધિરાણ કરશે. હવે આ જેને ધિરાણ કર્યું 8,100 એ પણ અમુક સમય પછી પાછા આપશે. પાછા આપશે એટલે બેંક પાછા 8,100ના 10 ટકા એટલે 810 રૂપિયા પોતાની પાસે અનામત રાખશે. અને બાકીનું શું કરશે? 7,290 રૂપિયાનું ધિરાણ કરશે. હવે આ 7,290 પાછા અમુક સમય પછી પાછા બેંક પાસે આવશે. બેંક એના 10 ટકા એટલે 729 રૂપિયા પોતાની પાસે અનામત રાખશે. અને 6,561 રૂપિયાનું શું કરશે? ધિરાણ કરશે. આમ બેંક આવી પ્રક્રિયા અમુક વર્ષો સુધી ચાલુ જ રાખશે. અને અમુક સમય પછી આ 10,000 જે આવ્યા હતા એ 10,000ના અમુક વર્ષો પછી એ સીધા કેટલાય ગણા બનાવશે. જેમ કે આપણને અહીંયા કીધું છે છેલ્લે કે કુલ એ 10,000 રૂપિયા જે આવ્યા હતા એના 1,00,000 થઈ જશે. હા, કારણ કે તમે જો લઈ 10,000, 9,000, 8,100, 7,290 આમ ઘટતા જાય છેલ્લે જ્યારે 0 થશે ને એનો જયારે સરવાળો થશે એટલે 1,00,000 થશે. સામે આપણે રોકડ અનામતમાં જો 1,000 છે, 900 છે, 810 છે, 729 છે, એનો 0 થાય એનો સરવાળો બધાનો કરશો એટલે 10,000 થશે જે આપણે 10,000 બેંકમાં મૂક્યા હતા. અને નવું ધિરાણ છે જે છે 9,000 છે, 8,100 છે, 7,290 છે, 6,561 છે, આના 0 થાય ત્યારે બધાનો સરવાળો કરશો એટલે 90,000 થશે. એટલે 10,000 વત્તા 90,000 એટલે થશે 1,00,000. હવે આ 1,00,000 કેવી રીતે થાય? આપણે અત્યારે આમાં કીધું કે ચલો સાહેબ અહીંયા ડી સુધી ચલાવ્યું, ડી પછી અટકી ગયા, 70 નીચે કહી દીધું 1,00,000. પણ 1,00,000 મેં કઈ રીતે લાગ્યું? તો એના માટે એક વિદ્યાર્થી મિત્ર સૂત્ર છે, એ સૂત્ર મુજબ તમે આ 1,00,000 કઈ રીતે આવશે એ શોધી શકો છો. બરાબર, જેમ કે તમે જો શાક સર્જનમાં 1 માર્ક્સનું સૂત્ર પણ પૂછાય શાક સર્જન એટલે, તો શાક સર્જનનું સૂત્ર છે, સૂત્ર યાદ રાખજો, સૂત્ર છે પ્રાથમિક થાપણ
ગુણ્યા એક છેદમાં રોકડ અનામતનો પ્રમાણ. હવે સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો પ્રાથમિક થાપણ કેટલી હતી વિદ્યાર્થી મિત્ર? તો આપણને ખબર બેંકમાં જે પહેલા કેટલા આવ્યા હતા 10,000 ગુણ્યા એક છેદમાં રોકડ અનામતનું પ્રમાણ આપણે કેટલું ધાર્યું હતું 10%. એટલે ધ્યાન આપજો 10,000 ગુણ્યા એક છેદમાં 10%. હવે આ 10% જે છે એને આપણે ટકા કાઢી નાખવા છે. તો ટકા કઈ રીતે કઢાય તો તમે આમ તો શીખ્યા જ હશો. ટકા નીચે છે એટલે ઉપર આપણે શું લખશું 100 છેદમાં શું આવી જશે 10. એટલે ધ્યાન આપજો 10,000 ગુણ્યા ઉપર 100 થઈ ગયા નીચે 10 થઈ ગયા એટલે ટકાવારીની નિશાની નીકળી ગઈ. હવે આનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 1,00,000. એટલે આપણે જે આગળ જોઈ ગયા હતા 1,00,000 કઈ રીતે આવ્યા તો 1,00,000 આ રીતે આવે. આ સાબિત થયું. વિદ્યાર્થી મિત્ર તમે ચોપડી જોશો, ચોપડીની અંદર આપણને ઉદાહરણ બીજું આપ્યું છે. એમાં બેંક તમને જો 1,000 રૂપિયા પ્રાથમિક થાપણ આપી છે પણ એમાં રોકડ અનામત વિદ્યાર્થી મિત્ર જો 20% આપ્યો છે. ચોપડીનું ઉદાહરણ એ સમજો, મેં તમને બીજું ઉદાહરણ સમજાવ્યું છે. બે ઉદાહરણ સમજો એટલે તમને કન્ફર્મ થઈ જશે. પણ ત્યાં 20% આપ્યો એટલે અહીંયા સૂત્રમાં તમે 20% લખવું પડશે એટલે 100/20 ત્યાં આવશે. આ રીતે તમે જવાબ 1,00,000 મેળવી શકો. 10,000 તો આપણી પાસે આયા હતા તો આ 1,00,000માંથી 10,000 બાદ કરો એટલે ઓલા ત્રીજું ખાનું 9,90,000 મળશે. આ 7/7 સૂત્ર પણ યાદ રાખજો. અને હવે છેલ્લું મુખ્ય કાર્ય છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. આંતર બેન્કિંગ વ્યવહાર એટલે બેંકો અંદર અંદર વ્યવહાર કરે છે. અંદર અંદર કેવી રીતે? તો એક બેંક બીજા બેંક પાસેથી જરૂર હોય તો ઉછીતા પૈસા લે છે. આ પણ એનું મુખ્ય કાર્ય છે. શું કામ ઉછીતા લે છે એ આગળ ભણશું, એમાં આવશે. એટલે ધ્યાન આપજો ખાસ કે એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા ગાળા માટે ધિરાણ પૂરું પાડે. કે ધારો કે SBI ને પૈસાની જરૂર છે તો એ બેંક ઓફ બરોડા પાસે પૈસા ઉછીતા માંગે છે. હવે ઉછીતા માંગે એટલે એ કંઈક ઘરે એના બેંકમાં લેવાના જાય, એ ફોન કરીને જણાવે. એટલે એક બેંક બીજી બેંકને પૈસા જે માંગે છે. હવે આપણને બધાને કહેવાય આપણું ખાતું ક્યાં હોય? તો આપણું ખાતું વેપારી બેંકમાં હોય. એમ વેપારી બેંકનું ખાતું ક્યાં હોય? તો મધ્યસ્થ બેંકમાં. ધારો કે આપણી પાસે કોઈએ પૈસા ઉછીતા માંગ્યા, ઉછીના માંગ્યા, ધારો કે 50,000 માંગ્યા, 50,000 આપણે ખિસ્સામાં લઈ ના પડતા. આપણે શું કહીએ દેવા હોય તો કે હું તને બેંકમાંથી આપી દઉં, ચાલશે? તો શું કહીએ ચેક લખીને આપી દઈએ. તો આ રીતે આપણા ખાતામાંથી એના ખાતામાં પૈસા જાય પણ વચ્ચે વેપારી બેંક જ રહી. એવી રીતે તમે જો વેપારી બેંકનું ખાતું મધ્યસ્થ બેંકમાં હોય, પૈસાની જરૂર કોને હતી? SBI ને. કોની પાસે માંગ્યા? બેંક ઓફ બરોડા પાસે. પણ આ બંને બેંકોનું ખાતું ક્યાં હશે? મધ્યસ્થ બેંકમાં. એટલે તમે જો બેંક ઓફ બરોડા શું કરશે? મધ્યસ્થ બેંકને ફોન કરશે કે મારા ખાતામાંથી આટલા રૂપિયા SBI બેંકને આપી દો. આ રીતે મધ્યસ્થ બેંક શું કરશે? બેંક ઓફ બરોડાના ખાતામાંથી SBI ના ખાતામાં પૈસા આપી દેશે. પણ બધું ફોનથી જ થશે. તો આ જે કાર્ય કર્યું એને કહેવાય કોલ મની. એટલે યાદ રાખજો એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા ગાળા માટે ધિરાણ પૂરું પાડે છે. અહીંયા એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ પૂરું પાડે છે તેને કહેવામાં આવે છે કોલ મની. અને અહીંયા બેંક ઓફ બરોડા કંઈ મફત પૈસા નહીં આપે, એ પણ SBI પાસેથી વ્યાજ લેશે. અને એનો જે વ્યાજ દર હશે એને કહેવામાં આવે છે તો કોલ મની રેટ. યાદ રાખજો તેના ઉપર લેવાતા વ્યાજના દરને શું કહેવામાં આવે છે? કોલ મની રેટ. વિદ્યાર્થી મિત્રો આ આપણું હજી તો વેપારી બેંકના મુખ્ય કાર્ય પૂરા થયા, હજી ગૌણ કાર્ય બાકી છે. મુખ્ય કાર્ય અહીંયા વિદ્યાર્થી મિત્ર પત્યા, ગૌણ કાર્ય હજી બાકી છે. શાંતિથી વાંચી નાખો પછી હવે ગૌણ કાર્ય પણ જોઈએ છે.